અ વેરી ગુડ આફ્ટરનૂન ડિયર ફ્રેન્ડ્સ હા વાયુ આઈ હોપ યુર આર ગુડ વિદ્યાર્થીની મિત્રો હવે આપણે ભાગ બે શરૂ કરીએ છીએ બરાબર તો ચાર છ અને પાંચના ગુણકોને વર્તુળમાં રાખીને રમત ફરીથી રમો તો જુઓ શું કીધું છે આપણે અહીંયા ભાગ એકમાં લખાયું જ હતું આપણે ત્રણનો ઘડીઓ બોલેલા અને પાંચનો ઘડીઓ બોલેલા બંનેમાં સેમ આવતા હોય તો એ આપણે ક્યાં લખેલા આ વર્તુળમાં ઓકે તો ચાલો આપણે જોઈએ ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તાલીસ બાર છ દુ બાર પણ થાય તો આ બંનેનો આપણે લખીએ છીએ ચાર છોક સોળ ચાર પચામ વીસ ચાર પચામ વીસ બરાબર પાંચમાં પણ વીસ આવે અને ચારમાં પણ વીસ આવે છે છોક ચોવીસ ચાર છક ચોવીસ તો ચાર છક ચોવીસ અહીંયા લખ્યા છ ચોક ચોવીસ કારણ કે બંનેમાં સિમિલર એટલે કે સેમ છે પછી ચાર અઠામ બત્રીસ ચાર નવામ છત્રીસ છ છંગ છત્રીસ પણ થાય અને ચાર નવામ છત્રીસ પણ થાય તો સેમ અહીંયા છે તો આપણે લખીએ અહીંયા પછી ચુમ્માલીસ અગિયાર ચોક ચુમ્માલીસ ઓકે તેર ચોક બાવન તેર ચોક બાવન ચૌદ ચોક છપ્પન હવે અહીંયા અડતાલીસ તો બાર ચોક અડતાલીસ અને છ સતામ છ અડતાલીસ હવે છ એકાદ છ છ દુ બાર છતાલીસ અઢાર છ ચોંક ચોવીસ આમાં આવી ગયા છ પચામ ત્રીસ છ પચામ ત્રીસ કારણ કે બંનેમાં આવે છે છ ચોંક ચોવીસ આમાં પણ આવી ગયા છ છક છત્રીસ એ આમાં આવી ગયા છ સતામ બેતાલીસ ને છ નવામ ચોપન ને છ એ દાન તો જુઓ બારે પંચાસ બાર પચામ પંદર ચોક સાહીઠ અને છું વિદ્યાર્થીની મિત્રો બતાવો તમને જોવો મારે પંચાપન સાહીઠ થાય પંદર ચોક પણ સાહીઠ થાય અને છ દાન પણ થાય તો બંને બધામાં આવે છે બરાબર પાંચમાં પણ આવે છે ચારમાં પણ આવે છે અને છ ઘડમાં પણ આવે છે સાહીઠ 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 એટલે આપણે એને કોમન બોક્સમાં લખ્યું છે હવે પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંતાલીસ પંદર પાંચ છક વીસ પાંચ પચામ પચીસ પાંચ છક ત્રીસ ત્રીસ આપણે કોમનમાં લખ્યું છે અહીંયા કેમ કે બંનેમાં આવે છે પાંચ અઠામ ચાલીસ અહીંયા ચાલીસ અહીંયા ચાલીસ ચારેદાન પણ થાય છે પાંચ નવાંક પિસ્તાલીસ પાંચેદાંત પચાસ ને અગિયાર પચાસ પંચાવન પાંચ અને છના કયા સામાન્ય ગુણક તમે લીલા ભાગમાં લખ્યા છે પાંચ અને છના કયા સામાન્ય ગુણક તો ત્રીસ અહીંયા શું આવશે ત્રીસ ચાર અને છના કયા સામાન્ય ગુણક નાર ગુણકોને નારંગી ભાગમાં લખ્યા છે તો બાર લખવાનું જેટલા આપણે લખ્યા હોય ને બાર ચોવીસ છત્રીસ અડતાલીસ આ તમને આપણી નોટબુકમાં પણ કરવાનું રહેશે ચાર છ અને પાંચના સામાન્ય ગુણકોને કયા રંગના ભાગમાં લખ્યા છે તો સાહીઠ કયા ભાગમાં લખ્યા છે ભૂખરા એટલે કે ગ્રે કલરના ભાગમાં અને ચાર છ પાંચનો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે તો સાહીઠ કયો છે સાહીઠ વિદ્યાર્થીની મિત્રો જે પરીક્ષામાં પૂછવાનું છે આપણે તે જ કરવાનું છે તો આ નહીં હશે પછી અહીંયા છે કે સળિયામાં અઢાર બંગડીઓ છે મીના તેને સમૂહ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે કોઈ પણ બંગડી બાકી ન વધે તે રીતે બે ત્રણ છ નવ અને અઢારના સમૂહમાં મૂકે છે જો એક બંગડીનો સમૂહ બનાવે તો તેની પાસે કેટલા સમૂહો હશે તો બધાના અલગ અલગ છે અઢાર ચોવીસ પાંચ નવ સાત બે દસ એક વીસ તેર અને એકવીસ હવે જુઓ બે ત્રણ છ નવ અઢાર હા એના શું છે ગુણક છે કેમ બે નવામ અઢાર નવા છંગ અઢાર છ તાલી અઢાર નવ દુ અઢાર અને અઢાર એકા અઢાર આ ઘડિયા આવડવા જોઈએ એમાં શું આવડવું જોઈએ ઘડિયા આ ફક્ત કોષ્ટક જોવાનું છે આ કરવાનું નથી હવે ચોવીસ તો ચોવીસ એકા ચોવીસ બાર દુ ચોવીસ આઠ તાલી ચોવીસ છ ચક ચોવીસ છ ચક ચાર ચંગ ચોવીસ આઠ તાલી ચોવીસ બાર દુ ચોવીસ અને ચોવીસ એકા ચોવીસ અહીંયા પાંચ એકા પાંચ અને પાંચ એકા પાંચ એકે પાંચું પાંચ થાય પાંચ એકા પાંચ થાય નવ તો એકે નવામ નવ ત્રણ તાળી નવ નવ એકા નવ તેવી રીતે સાત એકે સાતું સાત સાત એકા સાત બે એકે દુ દુ બે એકા બે દસ તો એકે દાન દસ બે પચામ દસ પાંચ દુ દસ દસ એકા દસ એક એકાનો એક વીસ તો એકવી એકે ગુણ્યા વીસ વીસ દસ દૂ વીસ ચાર પચામ વીસ પાંચ ચોક વીસ દસ દુ વીસ વીસ એકા વીસ તેર એક તેર તેર અને એકે તેર એકવીસ તો એકે એકે એકવીસ એકા એકવીસ ત્રણ સતામ એકવીસ સાત તાળી એકવીસ એકવીસ એકા એકવીસ બરાબર પાન નંબર પંચાણું પર કંઈ જ નથી કરવાનું હવે જે આવે છે મેન, બરાબર પહેલાં સામાન્ય અવયવો જોઈ લઈએ કે પચીસના અવયવો લ લાલ રંગના વર્તુળમાં અને પાંત્રીસના અવયવો વાદળી રંગના વર્તુળમાં તો પહેલાં પચીસ અને પાંત્રીસ કયા ઘડિયામાં આવે એ જોવાનું તો પાંચ પચામ પચીસ ને સાત પચામ પાંત્રીસ તો પાંચ શું આવ્યા કોમન આવ્યા તો લખવાનું સાત એકા સાત અને સાત પચામ પાંત્રીસ અને પાંચ પચામ પચીસ બરાબર આ બંને વર્તુળમાં જામલી ભાગમાં કયા અવયવો લખ્યા છે બરાબર જામલી ભાગમાં એક અને પાંચ અવયવ લખ્યા છે બરાબર હવે તમે ચાલીસના અવયવના રંગના વર્તુળમાં સાહીઠના અવયવો વધી વાદળી રંગના વર્તુળમાં લખો હવે ચાલીસ અને સાહીઠનું તમને જાતે કરવાનું રહેશે મને આ એક જોવું છે કે તમે કઈ રીતના કરશો હવે અવયવ વૃક્ષ અવયવ વૃક્ષ એટલે કે એવું વૃક્ષ કે અહીંયા આપણે અવયવ આપી દીધેલા છે શું આપેલા છે અવયવ આપણે ઊંધું પણ નહીં જવાનું આપણે ચટ્ટું જ જવાનું બરાબર ઊંધું નહીં જવાનું તો અઢાર તો અઢાર કેટલા અવયવ કયા ઘડિયામાં અઢાર આવે તો જો બે બી અઢાર થાય નવ દુ અઢાર પણ થાય છ તાળી પણ થાય અને તન છંગ પણ થાય તો આપણે મોટી રકમથી જ લેવાનું નવ દુ અઢાર હવે બે એકા બે થઈ જાય એટલે આનો કોઈ ભાગ નહીં ચાલે તો નવ નવનો ભાગ ચાલશે હા તો નવ કયા ગળિયામાં આવે તોતાલીસ નવ તોતાલીસ નવ બરાબર થઈ ગયું આ અઢારના આપણા અવયવ પડી ગયા હવે અઢારના અવયવ આપણે પાડ્યા છે એવી રીતના આપણે ચોવીસના પાડવાના કયા ચોવીસના તો જુઓ વિદ્યાર્થીની મિત્રો બાર દુ ચોવીસ પછી બાર કયા ગળિયામાં આવે છના તો છ દુ બાર પછી ત્રણ દુ છ બધું મોટાથી નીચે જશે બરાબર એના પછી મોટી રકમ નહીં આવે બાર પછી બધી નાની જ રકમ આવશે બરાબર ને ત્રણ એકા ત્રણ તો આપણે આ વૃક્ષ બનાવ્યું શું બનાવ્યું વૃક્ષ બનાવ્યું હવે એવી રીતના જ હું તમને કેટલાક દાખલાઓ આપીશ તે દાખલા તમને તમારી નોટબુકમાં કમ્પલસરી કરવાના રહેશે હું તમને એ હોમવર્ક મોકલી દેવા બરાબર વિદ્યાર્થીની મિત્રો તો અહીંયા આપણું પ્રકરણ છ પૂર્ણ થાય છે અને ભાગ બે પણ પૂર્ણ થાય છે વિદ્યાર્થીની મિત્રો આ ર આ દાખલાઓ એવા છે જે તમને બહુ જ આસાનથી આવડશે બટ તમને એમાં ઘડિયાની ખૂબ જ જરૂર પડશે તો ચાલો વિદ્યાર્થીની મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં સાતમા વિડિયો સાથે સાતમું ચેપ્ટર જે છે તેના વિડીયો સાથે ધન્યવાદ વિદ્યાર્થીની મિત્રો જય શ્રી કૃષ્ણ ટેક કેર